જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી વિદ્યાર્થીઓ, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં આંકડાશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 2, જે છે માહિતીનું નિરૂપણ. મિત્રો, આગળના ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ વ્યાખ્યાઓ, કોન્સેપ્ટ બધા જોઈ લીધા છે માહિતીના એકત્રીકરણ સાથે સંલગ્ન. હવે આપણે આ ચેપ્ટરની અંદર એનું નિરૂપણ કઈ રીતે કરવું, કોષ્ટક રચના કઈ રીતે કરવી, એની વર્ગ લંબાઈ શું છે, તેના અલગ અલગ પ્રકારના વર્ગો કેવા હોય છે, નિવારક વર્ગ, અનિવારક વર્ગ, આવૃત્તિ વિતરણ કઈ રીતના હોય છે, કોઈ પણ પ્રકારની આપણી માહિતી જોઈએ, સંખ્યાત્મક ન હોય, ગુણાત્મક હોય તો કઈ રીતે કામગીરી કરવી, એ બધો જ ખ્યાલ આપણને આ ચેપ્ટરની અંદર હવે વિભાગમાં મળવાનો છે. તો જોઈ લઈએ અમુક અગત્યની વ્યાખ્યાઓ. તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ અગત્યના પદો, જેની અંદર સૌથી પહેલું માહિતીના નિરૂપણની અંદર છે સંખ્યાત્મક ચલ. આપણે આગળ ચેપ્ટર 1 ની અંદર ચલરાશિ વિશે જોયું છે, જેની કિંમત એકમ એકમે બદલાતી જતી હોય એવી રાશિને આપણે ચલરાશિ કહીએ છીએ. તો એમાં પહેલો એક ચલ હોય છે અને કહીએ છીએ સંખ્યાત્મક ચલ. વ્યાખ્યા પ્રમાણે એકદમ સિમ્પલ છે, જે સંખ્યાત્મક લક્ષણની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી જતી રહેતી હોય મિત્રો, તેને આપણે કહીએ છીએ સંખ્યાત્મક ચલ. ટૂંકમાં એને સંખ્યાના સ્વરૂપમાં રજૂ કરી શકાતું હોય, જેમ કે વ્યક્તિની ઉંમર છે, વસ્તુની કિંમત છે, કંપનીનો નફો છે, કુટુંબિક બાળકોની સંખ્યા છે વગેરેને આપણે સંખ્યાત્મક સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ. તો એવી જે ચલ રાશિ છે એને આપણે કહીએ છીએ સંખ્યાત્મક ચલ. મિત્રો, ત્યાર પછી આવે કે ગુણાત્મક ચલ, જેને આપણે સંખ્યાના સંદર્ભમાં ન માપી શકીએ તેને આપણે ગુણાત્મક કહીએ છીએ. તો જે લક્ષણ એકમ દીઠ બદલાય છે પરંતુ સંખ્યામાં માપી શકાતું નથી તેને આપણે કહીએ છીએ ગુણધર્મ અથવા ગુણાત્મક ચલ. વ્યક્તિનો વ્યવસાય, કારીગરની કાર્યદક્ષતા વગેરે જે છે ગુણધર્મો છે, કોઈ પણ ગુણધર્મોને આપણે સમાવિષ્ટ આમાં કરી શકીએ છીએ. તો હવે વાત કરીએ સંખ્યાત્મક ચલના પ્રકારો. તો બે પ્રકારના ચલ હોય છે મિત્રો, એક હોય છે અસતત ચલ, બીજો હોય છે સતત ચલ. અસતત ચલ એટલે જે ચલ બે સીમા વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તો તેને આપણે અસતત ચલ કહીએ છીએ. મિત્રો, આ આપણે ચેપ્ટર 1માં વ્યાખ્યા જોઈ પણ ચૂક્યા છીએ. ઉદાહરણમાં આપણે જોયું હતું કે કુટુંબિક બાળકોની સંખ્યા, અકસ્માતની સંખ્યા એ હંમેશા આપણે નિશ્ચિત સંખ્યામાં ગણી શકતા હોઈએ છીએ તો તેને આપણે કહીએ છીએ અસતત ચલ. સતત ચલના સંદર્ભમાં મિત્રો આપણે કહીએ છીએ જે ચલ બે સીમાઓની વચ્ચેની કોઈ પણ કિંમત અથવા બધી જ કિંમતો ધારણ કરી શકતો હોય તો તેવા ચલને સતત ચલ કહે છે. એની અંદર ઉદાહરણમાં આપણે વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન વગેરે જે છે એને લઈ શકીએ છીએ. તો આ મિત્રો ઓવરઓલ આપણે થોડો ઘણો ખ્યાલ આગળના ચેપ્ટરમાંથી જ મેળવ્યો છે. હવે જોઈ લઈએ અગત્યની બીજી વ્યાખ્યાઓ. તો મિત્રો, હવે કોઈક અગત્યના જે આપણા પદો છે એને જોવાના છીએ. એમાં સૌથી પહેલું છે મિત્રો અસતત માહિતી અને સતત માહિતી. એકદમ સિમ્પલ છે, ખાલી નામ ઉપરથી છે. જો આપણું ચલ લક્ષણ સતત હોય તો એવી માહિતીને સતત માહિતી કહીએ છીએ, અસતત હોય તો એવી માહિતીને આપણે અસતત માહિતી કહીએ છીએ, બરાબર. ત્યાર પછી અવર્ગીકૃત માહિતી. મિત્રો, અવર્ગીકૃત માહિતી એટલે પ્રેક્ટિકલી કહીએ તો વિદ્યાર્થીઓના ગુણ. 10 વિદ્યાર્થીઓના ગુણ જો આપણી સમક્ષ હોય, 5, 10, 15, 20, 25, 30, 28, 27, તો નોર્મલ જે આવી રીતે આંકડા આપણે ભેગા કરેલા હોય તો એને અવર્ગીકૃત કહીએ છીએ. તો વ્યાખ્યાની દ્રષ્ટિએ કહીએ તો સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી, બીજું નામ એનું મૂળ માહિતી છે, એના વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ મેં તમને સમજાવ્યું આપણી અંદર, અહીંયા પાવરપોઈન્ટની અંદર સામે તમે જોઈ શકો છો. 100 વિદ્યાર્થીઓના ગુણ, આંકડાશાસ્ત્રીય વિષયમાં મેળવેલા ગુણની માહિતી જે છે, જેમાં આપણે બીજું કશું જ નથી કરતા, જે માત્ર જ એના ગુણ હોય એ જ લખ્યા હોય તો એને આપણે મૂળ માહિતી અથવા અવર્ગીકૃત માહિતી કહીએ છીએ. ત્યારબાદ જો તમે જોઈ શકો તો વર્ગીકરણ, વ્યવસ્થિત રીતે જે માહિતીને સંક્ષિપ્ત રૂપમાં રજૂ કરવા હોય મિત્રો તો એને વર્ગીકરણ કહે છે. વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને આપણે માહિતીનું વર્ગીકરણ કહીએ છીએ. આ મિત્રો પૂછી શકાય એવો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો સેક્શન બી માટે. એટલે આપેલ વર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને પણ આપણે વર્ગીકરણ કહી શકીએ છીએ, શોર્ટમાં લખવું હોય તો. ત્યારબાદ વાત કરીએ તો વર્ગીકરણ પરથી જે માહિતી મળે એવી માહિતીને આપણે વર્ગીકૃત માહિતી કહીએ છીએ. સિમ્પલ જ છે, એટલે વ્યાખ્યામાં આમાં કશું છે નહીં. વર્ગીકરણ દ્વારા ગોઠવેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહીએ છીએ. હવે એની અંદર વર્ગીકરણના બે પ્રકારો છે. એક છે આપણું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, બીજું આવશે ગુણાત્મક માહિતીનું. પહેલા આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ સાથે સંલગ્ન મુદ્દાઓ જોઈ લઈએ. એની અંદર આપણે વાત કરીએ છીએ તો વ્યાખ્યા જોવી હોય તો કોઈ પણ સંખ્યાત્મક ચલ હોય એની માહિતીના વર્ગીકરણને સિમ્પલ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. પરીક્ષાની દ્રષ્ટિએ કંઈ પૂછાય એવું નથી, જસ્ટ વ્યાખ્યા જોવી જરૂરી છે. હવે જે અગત્યનો મુદ્દો છે એ છે આવૃત્તિ વિતરણ. મિત્રો, હવે અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલના મૂલ્ય અનુસાર વર્ગીકૃત કરવામાં આવે તો ત્યારે તેવી માહિતીને આવૃત્તિ વિતરણ
કહે છે, બરાબર, જે તે ચલના મૂલ્ય અનુસાર. આનો ઉપયોગ આપણે દાખલામાં જોવાના જ છીએ નેક્સ્ટ સેશનમાં, તે વખતે હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ. હવે આવૃત્તિ વિતરણના સંદર્ભમાં વાત કરીએ મિત્રો, તો એના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે અસતત આવૃત્તિ વિતરણ, બીજું છે સતત આવૃત્તિ વિતરણ. અસતત સંખ્યાત્મક ચલ હોય તો તેવા આવૃત્તિ વિતરણને અસતત કહીશું, અને સતત સંખ્યાત્મક ચલ હોય તો તેવા આવૃત્તિ વિતરણને આપણે સતત આવૃત્તિ વિતરણ કહીશું. પણ મિત્રો, આવૃત્તિ શબ્દ કહે છે શું? તો જ્યારે પણ કોઈ પણ એક અવલોકન પુનરાવર્તિત થતું હોય, તે પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર શિક્ષણના સંદર્ભમાં જો તમારા આંકડાશાસ્ત્રના માર્ક 5 વિદ્યાર્થીઓના 30 માર્ક્સ છે, તો 30 અવલોકન સાથે સંલગ્ન આવૃત્તિ 5 કહી શકાય. એ જ રીતે વર્ગના અંતરાલના સંદર્ભમાં, એટલે જો આપણે કોઈ નિશ્ચિત સીમામાં કહેવું હોય, એટલે કે 30 થી 40 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, તો 30 થી 40 ગુણ ધરાવતા કુલ 10 વિદ્યાર્થીઓ છે. તો 30 થી 40 એ એક આપણો વર્ગ થશે, અને એમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, એમાં વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે આવૃત્તિ કહીશું. તો વ્યાખ્યાની દ્રષ્ટિએ કહીએ તો ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહે છે, અસતત ચલના સંદર્ભમાં કીધું. અને સતત ચલ હોય તો આપણે એને વર્ગના સંદર્ભમાં દર્શાવીએ છીએ, એટલે ચલ કિંમતના પ્રત્યેક વર્ગ દીઠ તેમાં સમાયેલા અવલોકનોની સંખ્યાને પણ આપણે વર્ગની આવૃત્તિ કહીએ છીએ. તો બે રીતે વ્યાખ્યાયિત કર્યું છે અહીંયા આવૃત્તિ આપણે. ત્યારબાદ વિસ્તારની વાત કરીએ મિત્રો, તો કોઈ પણ માહિતી માટે સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનના તફાવતને આપણે વિસ્તાર કહીએ છીએ, જેને અંગ્રેજીમાં રેન્જ કહેવાય. એના સંકેત મુજબ આર બરાબર XH માઇનસ XL. XH એટલે મોટી કિંમત, હાઈએસ્ટ વેલ્યુ. XL એટલે નાની કિંમત, લોએસ્ટ વેલ્યુ. ત્યારબાદ જે વર્ગ, આમ તો આપણે સમજાવી દીધો છે, મેં હમણાં ઉદાહરણ લીધું 30 થી 40 વગેરે, તો આના અંદર પણ વ્યાખ્યા જોઈ લઈએ. ચલ કિંમતની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને, મેં કીધું એ પ્રમાણે 30 થી 40, 30 અને 40 જે છે એની વચ્ચેની કિંમતો અથવા એ કિંમતો સાથેના અવલોકનોની કિંમતોને આપણે આવૃત્તિ કહી દીધી હતી. તો આ જે છે આપણો વર્ગ થશે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે 10 થી 14 અને 15 થી 19 જોઈ રહ્યા છીએ. હવે આની અંદર મિત્રો બે જે કિંમતો છે, 10 થી 14 કીધું, તો 10 જે છે એ સૌથી નાની કિંમત હોય આપણા વર્ગની, એને નીચલી સીમા અથવા અધસીમા કહેવાય છે. સૌથી મોટી કિંમત હોય મિત્રો એને આપણે ઉધ્વ સીમા અથવા ઉપલી સીમા કહીએ છીએ, જે આપ અહીંયા સ્ક્રીન ઉપર એની વ્યાખ્યા અને ઉદાહરણ પણ જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જોવાનો છે વર્ગના સંદર્ભમાં નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. તો જે વર્ગ અંતરાલમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ તે વર્ગ અંતરાલમાં ન કરતા એના પછીના વર્ગમાં થતો હોય, તો ત્યારે તેવા વર્ગને આપણે નિવારક વર્ગ કહીએ છીએ. એટલે કે ઉદાહરણ તરીકે 10 થી 20, 20 થી 30 જે તમે આપણે અહીંયા જોઈ શકો છો, એમાં 20 જે છે મિત્રો એ આપણા પહેલા વર્ગમાં સમાવિષ્ટ નહીં થાય, પરંતુ 20નો સમાવેશ એના પછીના વર્ગમાં થશે. તો ત્યારે આવી સીમાઓને નિવારક સીમા કહે છે. મિત્રો હવે વિદ્યાર્થી તરીકે આપણે યાદ રાખવું હોય તો નિવારક એટલે જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા, ઉધ્વ સીમા, બીજા વર્ગની નીચલી સીમા એટલે કે અધ સીમા બંને જો સમાન હોય, તો ત્યારે એને આપણે કહીએ છીએ નિવારક વર્ગ. આ રીતે તમે યાદ રાખી શકશો સિમ્પલી. ત્યારબાદ અનિવારક વર્ગમાં શું ફરક હોય, તો અનિવારક વર્ગની અંદર 10 થી 19, પછી 19 થી ન હોય એના પછીની સંખ્યા આપેલી હોય. એટલે કે ટૂંકમાં આ અનિવારક વર્ગની અંદર ઉધ્વ સીમા અને અધ સીમા બંને જે છે તે જ વર્ગની અંદર એનો આપણે સમાવેશ કરીએ છીએ, તો ત્યારે તેને આપણે અનિવારક વર્ગ કહીએ છીએ. ત્યારબાદ વર્ગ સીમા બિંદુઓની વાત કરીએ તો અધ સીમા બિંદુ, સિમ્પલ વ્યાખ્યા છે, કોઈ પણ વર્ગની અધ સીમા અને તેની અગાઉના વર્ગની ઉધ્વ સીમા જો તેની સરેરાશ આપણે શોધીએ છીએ, તો તેને આપણે અધ સીમા બિંદુ કહીએ છીએ. એટલે કે જો વર્ગ આપેલા છે અહીંયા 10 થી 14, 15 થી 19, 20 થી 24, તો 15 થી 19 માટે વાત કરીએ તો આપણો વર્ગ જે છે એની અધ સીમા એટલે 15 કહેવાય, અગાઉના વર્ગની ઉધ્વ સીમા એટલે 14 કહેવાય, એટલે 15 વત્તા 14 ભાગ્યા 2 એટલે કે 14.5 એ આપણી અધ સીમા બિંદુ થશે. ઉધ્વ સીમા બિંદુમાં પણ એવું જ છે મિત્રો, કોઈ પણ વર્ગની ઉધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધ સીમાની સરેરાશ, એટલે કે આપણે 15 થી 19 માટે વાત કરીએ તો આપણા વર્ગની ઉધ્વ સીમા 19 છે, એના પછીના વર્ગની અધ સીમા 20 છે, બેની સરેરાશ કાઢો તો 19.5 થાય, તો એ થશે આપણું ઉધ્વ સીમા બિંદુ. ખાસ નોંધ કરજો મિત્રો, આ જે છે બિંદુ ક્યારે મળશે, અનિવારક વર્ગ માટે. જો નિવારક વર્ગ હોય, જેમ કે અહીંયા ઉપર 10 થી 20, 20 થી 30 છે, તો એમાં 20 વત્તા 20 ભાગ્યા 2 કરો તો 20 જ રહેશે, એટલે એમાં તમારું અધ સીમા એ જ અધ સીમા બિંદુ થશે અને ઉધ્વ સીમા એ જ ઉધ્વ સીમા બિંદુ થશે. તો મિત્રો હવે આપણે અમુક છેલ્લા પદ જોઈ લઈએ. આમ તો બહુ બધી વ્યાખ્યાઓ અને પદો છે, પરંતુ આપણે જે ઓબ્જેક્ટિવમાં પૂછાય એવા જોવાના છીએ, અને અમુક જે છે એ હું તમને દાખલાની સાથે સમજાવીશ, એમાં જ ખ્યાલ આવશે.
તો હવે જોવાનું છે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે બીજું કઈ નહીં મિત્રો, જે પણ વર્ગ આપેલો હોય, ચાહે અનિવારક વર્ગ હોય યા નિવારક વર્ગ, જે તે અધોસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરવાનો ભાગ્યા બે કરવાનો, એટલે કે ટૂંકમાં જે તે વર્ગની અધોસીમા ઉર્ધ્વસીમાની સરેરાશ શોધો, તો ત્યારે જે મળે એને આપણે કહીએ છીએ આપણી મધ્ય કિંમત. તો દાખલો તમે જોઈ શકો છો, 10 વત્તા 14 ભાગ્યા 2 એટલે કે 24 ભાગ્યા 2, 12 તમને મધ્ય કિંમત મળી શકે છે. ત્યારબાદ વર્ગ લંબાઈની વાત કરીએ, તો આવૃત્તિ વિતરણના કોઈ પણ વર્ગના ઉધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુના તફાવતને આપણે કહીએ છીએ વર્ગ લંબાઈ. એટલે જો 15 થી 19 છે મિત્રો, હવે વર્ગ જે છે જો નિવારક વર્ગ હોય તો તેમાં ચિંતા નથી, તમારું અધ સીમા બિંદુ અધ સીમા બિંદુ, ત્યારબાદ ઉધ્વ સીમા અને ઉધ્વ સીમા બિંદુ બંને સમાન હોય, સીધો તફાવત લેશો તો ચાલશે. પરંતુ જો અનિવારક વર્ગ હોય, જેમ કે આ ઉદાહરણ આપ્યું છે એમાં 10 થી 14, 15 થી 19 બે વર્ગ છે, તો આ જે છે એમાં વર્ગ જે છે એ અનિવારક છે, એટલે એનું 15 થી 19 નું અધ સીમા બિંદુ 14.5 થશે, ઉધ્વ સીમા બિંદુ 19.5 થશે, એના આધારે આપણી વર્ગ લંબાઈ 5 થશે. એટલે 15 થી 19 માં આમ તમે ગણો તો 19 ઓછા 15 નથી કરવાનું, 15, 16, 17, 18, 19 એ રીતે દરેકે દરેક અવલોકન ગણી શકાય. માત્ર તમારે એની ઉધ્વ સીમા બિંદુ અધ સીમા બિંદુ શોધવાનું, બાદબાકી કરવાની, તો આપણને વર્ગ લંબાઈ મળે. અને જો નિવારક વર્ગ હોય 10 થી 20, 20 થી 30, તો તેમાં 20 ઓછા 10 કરશો તો સીધી તમને વર્ગ લંબાઈ મળી જશે. હવે મિત્રો, સંખ્યાત્મક વર્ગીકરણ પછી બીજો પ્રકાર છે ગુણાત્મક વર્ગીકરણ. એમાં બે પ્રકારના વર્ગીકરણ છે. જો એક જ ચલ લક્ષણના આધારે વર્ગીકરણ કરવાનું હોય તો એને સાદું વર્ગીકરણ કહીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કર્મચારીના દરજ્જા અનુસાર કોઈ કંપનીના કર્મચારીઓનું વર્ગીકરણ, એટલે કે પ્યુન છે, ત્યાર પછી અલગ અલગ પદ અનુસાર જે પણ ત્યાં અધિકારીઓ કામ કરતા હોય, તો તેનું આપણે માત્ર એમના દરજ્જા અનુસાર વર્ગીકરણ કરીએ તો એ સાદું વર્ગીકરણ કહી શકાય. બહુધા વર્ગીકરણ એટલે કે એક કરતા વધારે ગુણધર્મો ધ્યાનમાં રાખીને કરવામાં આવતું વર્ગીકરણ. ઉદાહરણ તરીકે કર્મચારીના જાતિ અને દરજ્જા બે ગુણધર્મો અનુસાર કરવામાં આવતું વર્ગીકરણ હોય તો એને આપણે બહુધા વર્ગીકરણ કહીએ છીએ. આ મુદ્દો મિત્રો આપણે દાખલામાં જોઈશું ત્યારે વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. ઓબ્જેક્ટિવ માટે તમે માત્ર તૈયાર કરી લેજો. ત્યારબાદ છેલ્લો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ જે છે કોષ્ટક રચના. આ બધા જ વર્ગીકરણને આધારે એટલે કે ગુણાત્મક લક્ષણો મુજબ ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયાને આપણે કહીએ છીએ કોષ્ટક રચના. કોષ્ટક રચનામાં મિત્રો ધ્યાન રાખજો, તેનું શીર્ષક, માહિતીની સમજ અને તેનું ઉદ્ભવ સ્થાન વગેરે આપેલા હોવા જોઈએ. તો મિત્રો આ અગત્યના મુદ્દાઓ આપણે જોયા છે ચેપ્ટર નંબર 2 માહિતીના નિરૂપણના. નેક્સ્ટ સેશનમાં આપણે દાખલાઓ જોવાના છીએ, તો આટલું વ્યવસ્થિત તૈયાર કરજો મિત્રો. તો આટલે સુધી રાખવાના છીએ આજના સેશનમાં મિત્રો. જય માતાજી, થેન્ક યુ. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ, શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન. થેન્ક યુ.